નમસ્કાર. આજે આપણે ધોરણ 12નો સ્વાધ્યાય 4.3નો અગાઉ પહેલો અને ત્રીજો દાખલો કરેલ હતો. આજે જોઈએ દાખલા ક્રમ નંબર 2. ચલિત સરેરાશની પદ્ધતિમાં આપણને રકમ અહીંયા જો આ રીતે આપણને આપેલી છે, પહેલું શું આપેલું છે તો કે માસ, હાલો માસ લખ્યા, પછી આપણે સમય, હાલો સમય એને ટી તરીકે ઓળખીએ, અહીંયા વાય ભાવ આપેલો છે. હવે તમને કેટલા માસનો સરવાળો કીધો? 4 માસનો ચલિત સરેરાશની પદ્ધતિએ આ દાખલો ગણો. તેથી આપણે ત્યાં લખવાનું 4 માસના ચલિત સરવાળા, 4 માસના ચલિત સરવાળા, અને ત્યાર પછી બંને કિંમતના સરવાળા. આ એક કોલમ આ પદ્ધતિમાં વધુ આવશે. 2 કિંમતના સરવાળા, અને અહીંયા 4 માસની ચલિત સરેરાશ, 4 માસની ચલિત સરેરાશ એક કોલમમાં વધુ આવે છે, બાકી બધા કોલમો સરખા છે. તો હવે જોઈએ આ પદ્ધતિ કઈ રીતે દાખલો થાય એની સમજૂતી મેળવીએ. જો અહીંયા આપણને આ રીતે રકમ આપેલી છે, માસના બધા જ નામ એક, જ્યારે 4 માસના ચલિત સરવાળા આધારિત વલણ કિંમત શોધવાની કહેવામાં આવે ત્યારે એક લીટી જગ્યા છોડી અને ત્યાર પછી માસના નામ, વર્ષ હોય તો વર્ષની કિંમત લખવાની. હવે બાજુમાં ટી સમય આપણે સિરિયલ આપી દેવાની, 1, 2, 3, 4, વર્ષ હોય કે માસ હોય કે અઠવાડિયા અહીંયા આપણે ક્રમ આપી દેવાના. ત્યાર પછી કિંમતો જે આપણને આપવામાં આવી, શેરનો ભાવ એ આપણે વાય કિંમત કરી. હવે સમજવાની ખાસ વિગત બહુ છે કે આપણે પ્રથમ ચાર માસના સરવાળા કીધા. શું કીધું? 4 માસના ચલિત સરવાળા. એટલે જો 1, 2, 3 અને 4 અહીંયા સુધીનો સરવાળો આપણે કરવો પડે. હાલો તો અહીંયા સુધીનો સરવાળો 1, 2, 3, 4. હવે ધ્યાન ખાસ એ રાખવાનું, જે કાંઈ સરવાળા 4 માસના કરો, 3 માસના કરો કે 5, સરવાળો જે કીધો હોય એનો બરાબર વચ્ચે લખવાનો. તો હવે જો અહીંયા 2ની સામે લખો તોય વચ્ચે ન થાય, તો 2 વર્ષ એટલે 2 અને 3ની વચ્ચે અહીંયા આપણું થશે બરાબર મધ્યમાં, એટલે અહીંયા સરવાળો તમારે લખવો પડે. હાલો 253 પ્લસ 231 પ્લસ, સમજો એક એક વિગત, 350 પ્લસ 261 261. આમ આપણા 4 માસના કુલ કિંમતો લખવાની. હવે કરો તેનો સરવાળો. હાલો તો આ ચારેયનો સરવાળો આપણે થશે 1095. 1095. હાલો એ ક્યાં લખાય? ખાસ ધ્યાન રાખશો, 4ની વચ્ચે. 4 માસનો સરવાળો આવે એટલે આપણે અહીંથી 1, 2, 1, 2 એટલે બંનેની વચ્ચે આવશે. હવે ત્યાર પછી આપણે 4 માસનો, બીજા 4 માસનો સરવાળો કરવાનો એટલે 1, 2, 3, 4 પણ બરાબર અહીંયા તેનો સરવાળો થશે. હાલો તો ત્યાં લખીએ. હવે આમ સરળ ટૂંકી પદ્ધતિ કરી દઉં એટલે આપણે આમાં સરવાળો સમાઈ જાય. શું કરાય? તો કે હવે આપણે 1, 2, 3 અને 4નો સરવાળો લખવો હોય તો શું કરવું પડે? આ જે સરવાળો હોય એ આમાંથી આ કિંમત બાદ કરી દઈએ અને આ છેલ્લી કિંમત ઉમેરી દઈએ. હાલો તો 1095 માઇનસ પહેલાં બાદ કરી દો 253 પ્લસ આ કિંમત ઉમેરી દો 262 બરાબર 1104 રૂપિયા. હાલો તો આમ એ તમને કિંમત સરવાળો થશે 4 1104. ખ્યાલ આવ્યો? 1, 2, 3 અને 4નો સરવાળો એ થશે. હવે ત્યાર પછી ક્રમશઃ આગળ 1, 2, 3 અને 4 એનો સરવાળો કરી બરાબર અહીંયા વચ્ચે લખાય. હાલો તો આ સરવાળામાંથી 1104માંથી કયો બાદ કરવો પડે? તો કે બાદ કરવા પડે 350
प्लस क्या उमेरी दईए 266 उमेरी दईए तो किंमत आपने मळशे 1052। हालो ए लख्या त्यार पछी अहीं आवी जाए 1 2 3 4। हालो तो ए किंमत लखीए तो हवे अहीं बराबर वच्चे थशे 1052 माइनस 261 प्लस 263। आ किंमत उमेरी दईए એટલે કિંમત આપણને મળે છે ત્યાં પણ 1052, કારણ કે એક કિંમત આપણે ત્યાંથી એ દૂર કરી 63 અને એ કિંમત આપણે ઉમેરી। હાલો તો હવે આપણે કિંમત લખીએ છીએ, સોરી એક કિંમત અહીંયા થોડોક સરવાળામાં ભૂલ પડી છે, હાલો આ સરવાળો સુધારી લઈએ। 1104 માઇનસ 350 પ્લસ 266 એટલે અહીંનો સરવાળો આપણને મળશે 1139। 1139 કિંમત આવતી હતી। હાલો હવે આગળ વધીએ, હવે ત્યાર પછીના ચાર વર્ષ ધ્યાન આપશો 1 2 3 4। હાલો તો તેથી બરાબર વચ્ચે લખાશે 1052 માઇનસ પ્રથમ કિંમત કઈ બાદ કરવી પડે આ, હાલો આગળની વાત કરીએ 261 પ્લસ 261 એટલે કિંમત એની એ જ રહેશે 1052। ફરી વખત 1 2 3 4 સરવાળો કર્યો, હાલો ત્યાર પછી આગળ અહીંયા સુધી 1 2 3 4 એટલે આ 62 બાદ કરવા પડે। હાલો તેથી 1052 માઇનસ 262 પ્લસ 281 બરાબર 1071। હાલો એ કિંમત લખાણી હવે અહીંયા સુધીનો સરવાળા બરાબર વચ્ચે લખા 1 2 3 4। હાલો તો અહીંયા વચ્ચે 1071 માઇનસ કઈ કિંમત બાદ કરશો 266 પ્લસ 278। હાલો ઉમેરીએ એટલે કિંમત મળશે 1083। હાલો આગળ હવે આગળની કિંમત મૂકીએ તો કેટલી છે 1083 માઇનસ 63 બાદ કરીએ 263 પ્લસ 278 એટલે જવાબ થશે 1098। હાલો હજી આ ચાર સુધી 1 2 3 4 એટલે આ 61 એમાંથી બાદ કરી દઈએ 98 માઇનસ 261 બાદ કર્યા અને પ્લસ 272 બરાબર કિંમત આવે છે 1109। હાલો હવે અહીંયા સરવાળો ન થઈ શકે કારણ કે આગળ 1 2 3 4 એ કિંમતો આપણે જરૂર પડે તો ત્યાં કિંમત મળતી નથી। હવે વાત એ રહી, તમારે તો ચાર વર્ષના સરવાળા કર્યા ક્રમિક 1 2 3 4, પાછું અહીંથી લે 1 2 3 4 એટલે સરવાળા એ રીતે પણ કરી શકાય, આ રીતે માઇનસ કરીને પણ કરી શકાય આપણે ઝડપથી। હવે વાત રહી તો હવે આપણે ભાંગ્યા 4 કરીએ તો તમારી કિંમત મળી શકે, પણ અહીંયા શું થાય છે જુઓ, તમને જે તફાવત સરવાળો મળ્યો એ બરાબર વચ્ચે આવ્યું એટલે ભાંગ્યા 4 કરીએ 1095 ભાંગ્યા 4 તો અહીંયા આપણને વલણ કિંમત મળી શકે એ વાત। તો વલણ કિંમત અહીંયા જે મળે એની સામે કોઈ વર્ષ લખેલું છે, માસ લખેલો છે? ના, જો માસ લખેલ ન હોય તો એ કોઈ માસની વલણ કિંમત ગણાતી નથી એટલે ફરી વખત આપણે બેના સરવાળા લેવાના। હાલો આ બંનેનો સરવાળો કરવાનો, શું કરવાનું 1095 પ્લસ 1104 બરાબર કિંમત થશે 2199। હાલો હવે જુઓ એ 3ની સામે આવી ગઈ તો એ કિંમત આવી હોય તો હવે જવાબ લખી શકાય 2199 ભાંગ્યા આ સરવાળો 4 વર્ષનો, આ 4 એટલે ભાંગ્યા 8 તેથી જવાબ થશે 274.88। ખ્યાલ આવી? આ બંનેની સામે કિંમતના સરવાળા કર્યા એટલે આ 4 અને 4 8 વર્ષ થઈ ગયા અને તેથી 8 કિંમત વડે ભાંગ્યા, 8 વર્ષના 8 માસના સરવાળા ગણાય। હાલો એ જ રીતે હવે ફરી વખત બધા બેના સરવાળા કરી અને સામે મેળવો 1104 પ્લસ 1139 બરાબર
2243 હાલો તો તેથી 2243 ભાંગ્યા 8 કારણ કે બે સરવાળા થઈને 8 તેથી આપણને જવાબ મળશે 280.38 હાલો એ કિંમત જોઈ લીધી હવે ત્યાર પછી ક્રમશઃ હવે કોના સરવાળા થાય આ બંનેના હાલો તેથી 1139 પ્લસ 1052 બરાબર ત્યાં કિંમત લખો આપણી 2191 હાલો તેથી 2191 ભાંગ્યા 8 થશે તો જવાબ આપણને મળશે 273.88 હાલો ત્યાર પછી આ બંનેના સરવાળા કરો તો કે બંને 1052 પ્લસ 1052 બરાબર કુલ ટોટલ આપણને મળશે 2104 હાલો તેથી 2104 ભાંગ્યા 8 એક એક કિંમતના ભાગાકાર કરતા જાઓ કેલ્સીથી તો તમને જવાબ મળશે ત્યાં 263 કરો આ બંનેનો સરવાળો 1052 પ્લસ 1071 એટલે તેનો સરવાળો થશે 2123 2123 ભાંગ્યા 8 તેથી જવાબ આપણને મળશે 265.38 હાલો એ કિંમત લખી આ બંનેના સરવાળા કરો 1071 પ્લસ 1083 બંનેનો સરવાળો આપણને મળશે 2152 હાલો 2152 ભાંગ્યા 8 બરાબર 2152 ભાંગ્યા 8 બરાબર 269.25 હાલો ત્યાર પછી આગળ 1000 આ બંનેના સરવાળા 1083 પ્લસ 1098 બરાબર સરવાળો કેટલો થાય 2181 હાલો તો તેથી તેનો કિંમત મેળવીએ 2181 ભાંગ્યા 8 જવાબ મળશે 272.63 હાલો એ કિંમત લીધી છેલ્લી કિંમત હવે આ બંનેનો સરવાળો 1098 પ્લસ 1109 એનો સરવાળો આપણને મળશે 2207 રૂપિયા હાલો તેથી 2207/8 બરાબર 275.88 હવે આગળના કોઈ સરવાળા થતા નથી એટલે આ બંને વર્ષની ઉપર પણ બંને વર્ષની આપણને ચલિત સરેરાશની કિંમતો મળશે નહીં જ્યારે આપણને બેકી સંખ્યામાં આપેલ હોય ત્યારે આપણે એક કોલમ વધારે બનાવવું પડે કારણ કે ત્યાં બરાબર વચ્ચેની ચલિત કિંમત લખાય તો વચ્ચેની સામે કોઈ વર્ષ આપેલું ન હોય તેથી આપણે જે તે વર્ષની સામે ચલિત કિંમત મેળવવા સરવાળા તમારે કરવા પડે તો આ દાખલો આપણે અહીંયા પૂરો કરીએ છીએ આ દાખલો બે વખત ગણતરી કરશો ત્યાર પછી આવો જ દાખલો કેટલામો છે સ્વાધ્યાયમાં દાખલા ક્રમ નંબર 4 કેટલામો દાખલો છે ચોથો એમાં પણ આ જ રીતે એમાં Q1 ને એ આપેલું છે એ કાંઈ જોવાનું નહીં તમારે Q1 ને એ બધું લખી લેવાનું અને ત્યાર પછી તમારે તરત બાજુનું કોલમ 1 2 3 એમ લખી લેવાનું અને સૂચકાંક જે આપેલા છે એને Y કિંમત આપી દેવાની તો એ કિંમત આપી એમાં આપણે Q1 2003 એ જે આપ્યું એ કોઈ ખાસ મહત્વ રહેતું નથી એટલે આપણે આ બંને કિંમત ખાસ લખી અને આ જ રીતે આ જ પદ્ધતિએ તમારી જાતે દાખલા ક્રમ નંબર 4 ગણવાનો રહેશે અને તમારે એ દાખલો ગણી અને મને બતાવવાનો થશે તો અહીંયા આપણું આ સ્વાધ્યાય એટલે કે 4.3 પણ આજે આપણે પૂરું કરીએ હવે મુખ્ય સ્વાધ્યાયના થોડા થોડા દાખલા ગણી બાકીના તમે સ્વાધ્યાયમાં થોડા થોડા સાથે ગણતા જાઓ જેથી કરીને આપણું ચેપ્ટર ઝડપથી પૂરું થાય અને બીજા ભાગમાં આપણે જઈ શકીએ તો આજે એટલું રાખીએ છીએ ધન્યવાદ.